करिए शुरुआत। मंगलाचरण अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वे स्वागत छे। जगदीश, बिना हाँ सर, ओके आवाज आवे छे? हाँ सर, आवे छे। हाँ साहेब, आवे छे आवाज। बराबर बराबर। एक चैट में मैसेज है तो जगदीश मुनिया जी सर, आवे आवे छे आवाज। आवे, ओके ओके। हाँ अच्छा, हितेश छे? हितेश आवे नहीं? हितेश नथी। ओके, तो गई काले आपणे ज्योत्यादि गण त्रीजो गण महागहा दादा एमां बे धातु बाकी हता, एमां एक छेल्लो बाकी छे हजी, एमांथी दा एटले के दुधाई आपणे जोई रह्या छीए, अने एमांय दुधाई पूरो करवानी तैयारी छे, એટલે કે વિધિલિંગ લકાર સર્વધાતુ પ્રત્યય આપણે જોઈ રહ્યા છીએ। સાથે ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા, એક ચર્ચામાં એક સુધારો કરવાનો છે અને સાથે સાથે જે પ્રયોજન છે એ પ્રયોજન પણ મેળવી લીધું છે, પણ હિતેશ અત્યારે દેખાતો નથી, જો આવે તો પછી હું ચર્ચા કરી લઉં, આવે એટલે। બીજી એક અત્યારે ખાલી તમને જાણવા પૂરતો, કાલિદાસ સમારોહ પણ ચાલી રહ્યો છે ગઈકાલથી ઉજ્જૈન ખાતે, અને એ બી લાઈવ છે યુટ્યુબ પર, ખાલી કાલિદાસ સમારોહ કરો એટલે દેખાશે। બે વર્ષ ગેપ હતી, એ સમારોહ ફિક્સ છે કાયમ માટે, તિથિ ફિક્સ છે, દિવાળી પછી 11, દિવાળી પછી 11 અને 7 દિવસ સુધી ચાલે છે। આજે બીજો દિવસ થયો છે અને 21મી તારીખે પૂરો થશે, 14 થી 21, અને એ પણ લાઈવ પ્રસારણ આપણી જેમ જ છે એટલે કે યુટ્યુબ પર જ। ઓકે, તો આવીએ પાછા દુધાઈ ધાતુ। મધ્યમ પુરુષ એક વચન સુધી કર્યું છે ને? હા દિથા, બરાબર છે। હા, સુધારો સુધારો એ હતો, સુધારો કરીને પછી આગળ વધીએ, કે આપણો સુટ તીથો જે છે, સુટ તીથો ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા, એ ચર્ચામાં હિતેશ સાચો હતો કે આપણે ચર્ચામાં તો સાચી કરતા હતા પણ મૂકવામાં ભૂલ કરી, પણ ફળમાં તો આપણે પરિવર્તન નહીં થયું, ફળ સરખું છે, પણ પાછો જયારે વિધિલિંગ લકાર જયારે આવશે ત્યારે એ લોપ નથી થતો અને સૂત્ર જે લાગુ નહીં પડતું, એ ત્યાં જોઈશું આપણે પ્રયોજન, એનું નિરાકરણ અત્યારે તો નહીં જોવાના પણ ખાલી તમને યાદ કરાવી દઉં। અને ત્યાં વિધિલિંગ લકારમાં એ રાશિલિંગ લકારમાં એ નામ પણ બદલાઈ જાય છે લકારનું, એટલે અહીંયા સૂત્ર છે લિયંગ છ લોકો અનંત્ય છે સૂત્ર આપણે આવે છે, અને ત્યાં એ સૂત્ર જ નથી આવતું, એટલે ત્યાં આશીષી આશીર્લિંગમાં આશીષી લિંગાશીષી એવું નામકરણ કરેલું છે, એટલે હજી એ તો ઘણી વાર છે આપણે, કારણ કે આ 10 ગણના ધાતુઓ અને સારો ધાતુ 4 લકારો આપણે પૂરા કરીશું પછી એ તરફ આપણે જઈશું, અને એ વખતે આપણને એક નવી વસ્તુ આવશે અર્ધાતુકમાં શરૂઆતમાં પહેલા, જેને ઉપાંગ કહેવાય છે, ઉપાંગ કહીએ છીએ, અને એ ઉપાંગમાં ત્રીજા નંબર એક ઈડાગમ કરીને આવે છે। જો કે ધાતુ તમે જોશો અહીંયા નેટ ઉપરથી ખોલીને તો ધાતુઓમાં
सेट वेट अनिट आ बधु लखेलू छे तो ये अनिट अने सेट अने वेट ये ईडागमन नो विषय छे तो ये ईडागमना विषय में आपणे जोवानु थशे अने ते वखते आपणे आर्धातुकना प्रत्ययोनु परिवर्तन शुं आवे छे विकरण उड़ी जाय छे अने एनी जग्याए ईडागमनो आगम थाय छे पण ईडागम बधे नथी थतो कया कया धातुने थाय छे अने कया प्रत्ययोने थाय छे ए वस्तु प्रकरण आखुं अलग छे एटले ते वखते आपणे चर्चा करीशुं तो अहींया सूटती थोमां जे त अने थनी आगळ बेसे छे आपणे बे प्रत्ययोमां भूल करता था एटले प्रत्यय पाछा सरखा बनाव्या छे पण प्रयोगमां धातुमां ए जे आताम अने आथाम छे बे ज बाकी पेलामां प्रथम पुरुष एकवचनमां तो त छे एटले एमां कोई प्रश्न नथी आवतो खाली आताम એટલે પ્રથમ પુરુષ દ્વિવચન અને આથામ મધ્યમ પુરુષ દ્વિવચન એમાં આ આ પછી સ છૂટતી થવાનો બેસે છે એટલે કે ત અને થ આગળ બેસે આપણે આગળ બેસાડતા પરિણામમાં તો પરિવર્તન નહીં આવતું કારણ કે જતો જ રહે છે લિંગ સલોપો અનંત્ય છે પણ પછી આપણે લિંગાશિષી જોઈશું ત્યારે એ જતો નથી એટલે એ વખતે આપણે બીજું પ્રયોજન ત્યાં પૂરું કરીશું તો આવીએ પાછા પ્રત્યયને તોડીને સને મૂકવાનું એવું હા પણ પછી કાઢી જ લેવાનો થાય છે અત્યારે સારો ધાતુ સારો ધાતુ કારણ કે ત અને થ નિમિત્ત બની રહ્યા છે એટલા એટલે આ પછી તરત આવે છે પણ પછી જયારે લિંગાશિષી જોઈશું તો આ સૂત્ર જ નહીં કામ કરતું એ આવતું જ નથી એટલે એ પ્રયોજન આપણે ત્યાં જોઈશું અત્યારે આ સૂત્ર થી નીકળી જાય છે બરાબર હા એમાં બન્યું છે એવું એક પ્રસંગ તમને કહી દઉં કે ક્યાંક ક્યાંક ભૂલ થાય ત્યારે પુષ્પાબેનને બે આ બીજી આવૃત્તિ થઈ છે ત્યારે અષ્ટાધ્યાયી સહજબોધ આ યાદ આવ્યું એટલે તમને કહી દઉં એમાં પહેલી આવૃત્તિ હતી એ લગભગ ક્યાંક નેટમાં મૂકેલી છે એમાં ચાર વોલ્યુમ હતા અને અત્યારે નવી આવૃત્તિ જે બનાવી છે એના છ વોલ્યુમ થયા છે હવે પરિસ્થિતિ એવી થઈ કે પહેલા વોલ્યુમ ચાર ભાગમાં જે હતી એમાં ઘણી બધી ભૂલો હતી એટલે બેનને પણ પછી સમજાય અત્યારે એટલે એ બધી ભૂલો કાઢતા એટલે પછી બેને જાહેરાત પણ કરી હતી કે તમારી પાસે જો જૂની હોય તો કાઢી નાખજો બિલકુલ પણ અત્યારે નવી જે છે એ નવી અપનાવજો એટલે મારી પાસે જૂની પણ હતી બુક ચાર વોલ્યુમ ક્યાંક નેટ પરથી મને મળી હતી પણ પછી મારી પાસે અત્યારે છ છ વોલ્યુમ મંગાવી દીધા હતા એટલે એ અત્યારે જોઉં છું અને એમાં પછી પેલા જૂનામાં અને આમાં ડિફરન્સ પછી એ પણ મેં જોઈ લીધો અને પછી આ સૂત્રો પણ જોઈ લીધા એટલે પછી ખબર પડી કે ના બરાબર છે હવે ઓકે તો આવીએ પાછા આ પ્રકારે આપણો દુદાય ધાતુ છે અંગ પહેલા બનાવી દઈએ અને અંગમાં હલંત્યમ સૂત્રથી આપણે યનિત સંજ્ઞા કરી દઈએ છીએ અને આદિરી ટુડાવહ થી આદિરી ટુડાવહ એ ચોથું સૂત્ર છે ન વિભક્તો પછી તરત જ છે એટલે આદિમાં એ સૂત્રથી પછી પાછળ જેટલું છે આદિથી ઇતકરણ થાય છે હવે યનિત સંજ્ઞા થવાને કારણે આપણી પાસે માર્ગ ઉભયપદી ધાતુ સોરી તે કર્તૃભિપ્રાય ક્રિયાફલે સૂત્રથી આપણને ઉભયપદી ધાતુનો ખ્યાલ આવે છે અને પછી આપણે સાથે સાથે જ્યોત્યાદિ ગણનો છે એટલે વિકરણ પ્રત્યે લાવવા માટે કર્તરી શબ્દ છે પણ જ્યોત્યાદિ ભ્યશ્લુહ સૂત્રથી આપણને એ કર્તરી પ્રયોગમાં એટલે કે શેષાત કર્તરી અરે આપણો વિકરણ પ્રત્યય સૂત્ર એવું કે છે કે વિકરણ પ્રત્યયનો તો લોપ કરે છે પ્લસ જ્યાં જ્યાં શ્લુ લાગે છે જ્યાં જ્યાં શ્લુ લાગે છે ત્યાં ત્યાં જો દ્વિત્વ નહીં કર્યો હોય ધાતુને તો દ્વિત્વ કરી દેવો આવું કે છે તો જ્યોત્યાદિગણમાં જે 24 ધાતુ છે એમાં જ દ્વિત્વ થાય એવું નથી
પણ બીજે ક્યાંય લાગશે તો ત્યાં પણ પાછું વિચારવાનું આવશે દ્વિચક્રાનું, જેમ કે જક્ષિત્યાદયઃ ષટ આવું એક સૂત્ર આવે છે જેમાં સાત ધાતુઓ છે. હવે એ બધા જ્યોત્યાદિ ગણના નથી પાછા, એટલે કે ત્રીજા ગણના નથી એમાં, કારણ કે એના માટે સૂત્ર જ જુદું બનાવી દીધું છે, એટલે એકે જ્યોત્યાદિ ગણમાં નહીં આવશે, એટલે એમને પણ દ્વિત્વ કરવું પડશે, એટલે આવું ક્યાંક ક્યાંક સ્વતંત્રતા આવશે. તો શ્લોક સૂત્રથી આપણે દ્વિત્વ કરીએ છીએ અને પછી અહીંયા માત્ર રસ્વ કરીશું એટલે દદા થઈ જશે, તો આ અંગ બની જાય છે. હવે આવીએ પ્રત્યય તરફ, એટલે કે વિધિલિંગ લકારમાં મધ્યમ પુરુષ દ્વિવચન તરફ આવીએ, એટલે આપણો છે આથામ. આથામ આવો પ્રત્યય છે અને આથામમાં સૌથી પહેલા એટલે કે નવે નવ પ્રત્યયોમાં આપણે આગમ કરી રહ્યા છે, બે આગમ કરી રહ્યા છે. બે આગમ ત્યારે થાય છે કે ત અને થ હોય ત્યારે બીજો થાય છે, પણ પહેલો કોમન છે. તો પહેલો કોમન જે છે એ આગમમાં કોણ કહેશે? કોમન આગમ સીટ. સીટ સૂત્ર છે આપણું લિયંગ સીટ. લિયંગ સીટ, તો લિયંગ સીટ આત્માને પદમાં આપણે લાગે છે, પરસ્મય પદમાં નથી લાગતું, એટલે સીટમાં જુદા રાખીએ અત્યારે સજ રાખીએ છીએ, એટલા માટે કે લિયંગ શ્લોકો અંત્યમાં કામ આવશે. તો શ દીર્ઘ ઈ અને ય અને પછી આથામ છે, અને આથામ હોવાને કારણે આ થા છે, અને થા નિમિત્ત બનાવતા શુટ તીથો થી આપણે આ તો કરીએ છીએ, સુધારી લઈએ છીએ અહીંયા, આ તો કરીએ છીએ અને પછી સ શુટ તીથોનો અહીંયા મૂકીએ છીએ, અને એમાં માત્ર સ શુટ છે, એટલે ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે, અને શુમાં ઉ જે છે ઉચ્ચારણાર્થે છે, એટલે એકલો સ અને પછી થામ. આમ થશે બે પ્રત્યય, આથામ અને આતામમાં. આતામ આતામ, ઓકે. પ્રથમ પુરુષ એક વચનમાં તો એકલો ત જ હોય છે, એટલે એમાં કોઈ પ્રશ્ન આવતો નથી, સીધો તની આગળ જ આવે છે અને સીટ આગળ આવે છે, ઓકે. આ મહત્વનો હતો આપણા માટે. તો હવે લિયંગ સીટ, અરે સીટ પછી સુટતી થો, અને હવે કાઢવા માટે એટલે કે લિયંગ શ લોપો અનંત્ય છે, અંતે નહીં હોય એવા સને આપણે લોપ કરીએ છીએ. તો એક અહીંયા સ છે, પછી અહીંયા સ છે. હવે ધારો કે જો અહીંયા આપણે લખવા જાત તો આસ્થામ એવું થઈ જાત, આસ્થામ, પણ આપણે લિયંગ સ લોપો અનંત્ય છે થી કાઢી નાખીએ છીએ, લોપ કરી દઈએ છીએ, એટલે પછી ઈ ય અને આથામ હતા ત્યાંના ત્યાં, હતા ત્યાંના ત્યાં, પણ અહીંયા ય છે હલન છે અને અહીંયા આ છે, એટલે લોપો વિરવલી લાગશે નહીં, લોપો વિરવલી લાગશે નહીં, પરિણામે યમાં આ આવી જશે, એટલે બની જશે ઈયાથામ. ઈયાથામ આ રીતે પ્રત્યય બનશે. પ્રત્યયની આગળ આપણી દદા છે, દા છે, પણ અહીંયા ઘુસંજ્ઞક ધાતુ છે, ઘુસંજ્ઞક બે જ ધાતુ છે 24 માંથી, ઘુસંજ્ઞક. ઘુસંજ્ઞક એટલે દાદા ગવદાપ, દાદા ગવદાપ, દાપ દૈપને છોડીને, દાપ દૈપને છોડીને, એટલે કે દાસંજ્ઞક અને ધાસંજ્ઞક. દાસંજ્ઞકમાં ચાર છે, ધાસંજ્ઞકમાં બે છે, એમ કહીને છ ધાતુઓની ઘુસંજ્ઞા થાય છે. તો એ ઘુસંજ્ઞામાં આપણી પાસે અહીંયા અંગ આકારણ છે દામાં, તો એને આપણે કરી દઈએ છીએ રસ્વ કરી દઈએ છીએ, પણ કયા સૂત્રથી? તો કે સ્ના અભ્યસ્તયો રાતહથી દ કરી દઈએ છીએ, એટલે દદ બની જાય છે. દદ બન્યા પછી હવે અહીંયા જોડી દઈએ તો બની જાય છે દ દી દીર્ઘ
ઈ જોડાઈ જશે. ધ ધી યા થામ દધી યા થામ આવી રીતે રૂપ તૈયાર થશે. અર્થ કરીએ તો વિધિલિંગ છે અને મધ્યમ પુરુષ દ્વિવચન છે. યુવામ દધી યા થામ તમારે બે આપવું જોઈએ, આવો અર્થ થશે. આગળ આવીએ એટલે કે બહુવચન તરફ આવીએ. નવી સ્લાઇડ લઈ લઈએ. ધાતુ આપણો દુધાય. અલંત્યમ ઇથ અલંત્યમ અરે આદિરી તુડવ. પછી દા દ્વિત્વ કરીએ. જ્યોત્યાદિત્ય શ્લુહુ અને શ્લૌ. રસ્વહતી રસ્વહ સૂત્રથી દદા અંગ બની ગયું. અને આ બાજુ આપણો પ્રત્યય છે મધ્યમ પુરુષ બહુવચનનો આત્માને પદમાં ધ્વમ છે. ધ્વમ છે તો ધ્વમમાં આગળ સ્યુટ કરીએ એટલે કે સ ઈ સિય સિય સ ઈ અને ય. પછી તથ આવતો નથી, તથ આવતો નથી અને પરિણામે છૂટતી થવો લાગશે નહીં, સીધો ધ્વમ જ કરી દઈશું. ઓકે, નેક્સ્ટ લિયંક્ષ લોપો અનંત્ય છે થી આસ ગયો. અહીંયા ધ છે, અહીંયા ધ છે તો શું કરીશું? લોપો વેરવલી, એનો લોપ થઈ જશે એટલે બની જશે ઈ ધ્વમ. ઈ ધ્વમ કેવા પ્રકારનો છે? અજાદી અપિત. બધા સરખા જ બને છે, અજાદી અપિત. હવે અહીંયા પણ દ થઈ જશે. સ્નાભ્યસ થયો રાતઃ, સ્નાભ્યસ્તયો રાતઃ. તો હવે જોડી દઈએ તો બની જાય છે દ ડી અને ધ્વમ, દધી ધ્વમ આવી રીતે થશે. યુ યમ દધી ધ્વમ આવી રીતે થશે. તમારે બધાએ આપવું જોઈએ, આવું થશે. ઉત્તમ પુરુષ તરફ આવીએ. અંગ સુધી બરાબર રાખીએ. દદી એમ જ રહેવા દેવું જોઈએ તું. હા, વાત સાચી, છોડી આવે. તો ઉત્તમ પુરુષ એક વચન નો પ્રત્યય શું થશે? ઇટ. ઇટ વહી મહી. તો અત્યારે ઈટ લઈએ, પછી વહી મહિને ભેગા લઈ લઈશું. તો આમાં પણ સિયુટ જુદો કરી લઈએ. સ દીર્ઘ ઈ અને ય. ઈટ હોવાને કારણે શું કરીશું? અને પછી આ જશે લિયંક્ષ લોપો અનંત્ય છે. પછી ઈ ય રહેશે,
આ ય જે છે કારણ કે અ હોવાને કારણે લોપો યરવલી લાગશે નહીં, ઈય બનશે. તો ઈય અને અહીંયા દદ જ રહેશે, બની જશે દ દી ય, દ દી ય આવું રૂપ બનશે. અને પરિણામે રૂમાલી રૂમલી ગોધરા હા તો દ દી ય. તો આ રીતે અહમ દધીય, મારે આપવું જોઈએ. હવે દદી સુધી રાખીએ એમને એમ જ, બાકીનું આપણે પરિવર્તન કરીએ. પ્રત્યય છે આપણો વહી અને મહી બંને સાથે લઈ લઈએ. વહી અને મહી, ઓકે. સ્યુટ લાગશે અકાળી નાખી. અને અહીંયા તથા નહીં એટલે સુટતી થો લાગશે નહીં, અને બની જશે એટલે બની જશે ઈ વહી અને આ બાજુ ઈ મહી. બંને રૂપો બનાવી દઈએ. તો હવે આ બાજુ ઈ છે, આ બાજુ એ ઈ છે, આ એ ઈ કાઢી નાખીએ ને. તો દધી વહી, દધી વહી, અને અહીંયા બનશે દધી મહી મહી. આવામ દધી વહી વયમ દધી મહી, અમારે બે આપવું જોઈએ, અમારે બધાએ આપવું જોઈએ. તો આ રીતે આપણા દધી ત પ્રથમ પુરુષ એક વચન, દધી ત દ્વિવચન, દધી યાતામ બહુવચન, દધીરન મધ્યમ પુરુષ એક વચન, દધી થાહા મધ્યમ પુરુષ દ્વિવચનમાં આવે તો દધી યાથામ, અને બહુવચન આવે તો દધિત્વમ દધિત્વમ. ઉત્તમ પુરુષ એક વચન, દધીય દ્વિવચનમાં દધી વહી, અને બહુવચનમાં દધી મહી. તો આ રીતે આપણા રૂપ થશે. તો દા ધાતુ ચારે ચાર લકાર, ઉભયપદી પરસ્મય પદ અને આત્માને પદ બંને પ્રત્યયોને આપણે રૂપ સિદ્ધ કર્યા. છેલ્લે આપણો આકારાંતમાં ધા ધાતુ કહે છે ધા, અને ધા પણ આના જેવા જ રૂપો થશે બિલકુલ, અને એ પણ ઘુસંગક છે. એટલે ફરી પાછા આવીશું પરસ્મય પદ આવીશું, એટલે કે લટ લકારમાં આવીશું. હવે લગભગ તમને પ્રત્યયો કેવી રીતે બને છે, કયા સૂત્રોથી બને છે એ ખ્યાલ આવી ગયો, અને કઈ રીતે પછી રૂપ સિદ્ધ થાય છે. અને બીજું સાથે અહીંયા જે બદલાય છે દા અને ધામાં, એ જે દામાં બદલાય છે એટલું જ બદલાય છે, બીજે ક્યાંય બદલાતું નથી. પણ એક સૂત્ર હજી આવશે આપણા માટે, ધામાં વિશેષ આવશે, એ અત્યારે પણ બતાવી દઉં છું અને જ્યારે આવશે ત્યારે પણ પાછો બતાવી દઉં છું, એટલે ફરી પાછા યાદ કરી લેશું. તો એક સૂત્ર ધા માટે વધારે ઉમેરાય છે. પાયલ હા સર, દધીરન
દદી થાહા દદી આથામ દદી દ્વમ દદી ય દદી વહી અને દદી મહી વિના દદી ત દદી આતામ દદી રન દદી થાહા દદી આથામ દદી ધ્વમ દદી ય દદી વહી દદી મહી બરાબર છે તો હવે થા તરફ આવીએ ગતિ કરીએ પણ એક સૂત્ર ખાલી આવે છે નવું એને યાદ કરી લઈએ અને પછી પરસ્મય પદ વર્તમાન એલર્ટ તરફ આવીશું ઉપરના સૂત્રને પણ પાછા લઈ લઈએ છે કે બે નંબર જે તમને દેખાય છે એ અજાદી અપિત અને હલાદી અપિત પ્રત્યય પરમ હોય ત્યારે દદા અને દધા દદા આપણે પૂરો કર્યો સર્વધાતુ ચાર લકાર અને દધા એની ધા આવશે એમાં દા અને ધા છે એમાં આનો સ્નાધ્યસ્ત રાતથી આપણે લોપ કર્યો એ જ પરિસ્થિતિ અહીંયા પણ છે છ ચાર 112 સૂત્રથી આનો લોપ થઈ એ આપણે જોઈ લીધું હવે ત્રીજા નંબરમાં છે દધસ તથોશ્ચ આવું સૂત્ર છે દધ તથોહો ચ છૂટું પાડીએ ત્યારે તો શું કે છે આ સૂત્ર કે તકારાદિ અને થકારાદિ આદિમાં ત હોય આદિમાં ત હોય તથા થકારાદિ આદિમાં થ હોય બંને પ્રત્યય પરમા હોય ત્યારે દધાના દનો ધાત ધ થઈ જાય છે દનો ધ થઈ જાય છે આટલું સુધારો આમાં આવશે બંને ઘુસંગત છે પણ અહીંયા એક વધારાનું પરિવર્તન આપણે કરવું પડે છે અને એ ક્યાં છે તો કે તકારાદિ તથા થકારાદિ આદિમાં ત કે થ હોય ત્યારે એવા પ્રત્યયના પરમા પ્રત્યય પરમા હોય ત્યારે તો એ ક્યાં આવે છે આપણી પાસે સાથે સાથે સંધિ તો આપણે પેલામાં પણ કરી છે અને એ સંધિ પણ પાછી લાગુ પડશે ખરી છે સંધિ લાગુ પડશે જેનાથી જેનાથી ચર્ત્વ થાય છે તો એક તો દધાની વાત કરીએ છીએ આપણે હવે હો દધ વત્તા તહ તો એ ત જે છે ક્યાં આવે છે તો કે દધ તહ ક્યાં આવશે દધ વત્તા તહ લટલકાર પ્રથમ પુરુષ દ્વિવચન હા પરસ્મય પદમાં પરસ્મય પદમાં આપણે પછી પાછા જોઈશું ત્યાં અને પછી ત્યાં શું થઈ જાય છે તો કે આ જે દ છે આ જે દ છે એનો ધ થઈ જાય છે એનો ધ થઈ જાય છે એટલે ધધ થઈ જાય છે ધધ થઈ જાય છે હવે આ દ નો ધ થયો તો એમાં આ દ નું રૂપ કયું છે સ્વરૂપ કયું છે આપણે જયારે દ્વિત્વ કરીએ છીએ ત્યારે બે ભાગ કરીએ છીએ ત્યારે તો સર હે તો હશે દ ના આમ તો દ્વિત્વ કરીએ એટલે દુધાય ધાતુ છે એટલે ધાધા થશે પછી તો રસ્વ થી ધ થશે હા પછી અને પછી ધ નો દ થઈ જશે અભ્યાસે ચર્ચ થી હા પછી અને પછી દધા એટલે સ્ના અભ્યાસ થયો રાતહ સૂત્ર લાગશે એટલે આનો લોપ થશે એટલે દધ આપણે દદામાં સીધું જ જતું રહેતું અંગ બનાવવામાં પણ અહીંયા એવું થતું નથી એટલા માટે ઓકે તો બાકીનું તો પછી ખ્યાલ આવે ફરી પાછા આપણે પ્રત્યે વખતે પણ લઈ લઈએ છીએ બનાવ રૂપ બનાવીએ છીએ ત્યારે પછી આ પરિવર્તન આપણે જોયું હતું ઓલરેડી અશોરે દાવભ્યાસ લોપશ્ચ ફરી પાછા યાદ કરી લઈએ તો એ પરિવર્તન ક્યાં કરશે હિ પ્રત્યય પરમા હોય ત્યાં આ ઘોષોહો છે ઘુ અસૌ છે ઘુ અસૌ ઘુ સંજ્ઞક એટલે આપણા બે ધાતુ આ રહે ઘુ સંજ્ઞક દા અને ધા હવે ઘુ સંજ્ઞક બીજા પણ છે પણ આ તો જુહોત્યાદિમાં બે છે બાકી તો આપણી પાસે બીજા ચાર છે ઓકે તો ઘુ અને અસ ધાતુ
અસ્થ ધાતુ છે એ અદાદી ગણમાં આવશે એટલે કે બીજા ગણમાં આવશે. અને પછી હી છે અહીંયા સંધિ થઈ ગયેલી છે, હસોરે ધાવ અભ્યાસ અભ્યાસ લોપ છે, લોપ છે. કોનો લોપ થાય છે? તો કે હિ પ્રત્યય લોટલકારમાં આવશે, આપણે મધ્યમ પુરુષ દ્વિવચનમાં આવશે. હિ પ્રત્યય પરમાં હોય ત્યારે કુસંજ્ઞક ધાતુઓના અંગનો છે હું, તથા અસ્થ ધાતુના એકાર આદેશ. અસ્થ આપણે જોવાના નથી, ખાલી આ જોવાના છીએ. એમાં દાંતો જોઈ ગયા છે, હવે ધાને જોઈશું. તો લોટમાં આ પરિવર્તન આવશે આ સૂત્રથી, તો એકારનો આદેશ થાય છે. એટલે એમાં જે અભ્યાસ જે છે, અભ્યસ્ત એટલે બે, પણ પૂર્વ અભ્યાસ જે છે એમાં આખો આગલો નીકળી જશે, એ આમાં પણ આપણને લાગે. એટલે અભ્યાસનો લોપ થાય છે અને આ બાજુ એક બચે છે એનો એકાર થઈ જશે. એટલે દેહી આગળ આપણે જોઈ ગયા, હવે ધેહી થશે એ પાછા કરીશું ત્યારે પણ આપણે લઈ લેશું. તો આ રીતે આટલું પરિવર્તન આવે છે. પછી આગળનું પરિવર્તન કોમન તમને બતાવી દઉં, પાછું આમાં ખોલ્યું છે તો આગળ આપણે શું કરતા હતા તે જાતે આપણે સ્પેશિયલ ધાતુ અલગ, પણ એનાથી હજી આગળ વધીએ. કારણ કે આમાં બે વિકલ્પો આપણને લાગુ પડ્યા છે, અને એમ કહીને અમુક જગ્યાએ તો પાંચ રૂપ આપણે એક સાથે બનાવ્યા હતા એકના વિકલ્પથી. ઓકે, અહીંયા આવી કોમન યાદ કરી લઈએ પાછી જતું ના રે. શું કે છે? તો કે હલાદીપિત અને અજાદીપિત, હલાદીપિત અજાદીપિત પિત પનીર સંજ્ઞા થાય. પ્રત્યય પરમાં હોય ત્યારે કોઈ પરિવર્તન નથી. પછી ત્રણ અને ચારમાં હલાદી અપિત, હલાદી અપિત હોય, હલાદી અપિત હોય ત્યારે ઈ હલ્ય ગોહથી આપણે આનો ઈ કરતા હતા, કારણ કે આ કારણ ધાતુ છે, આનો ઈ કરતા હતા દીર્ઘ ઈ. પછી અજાદી અપિત હોય છે ત્યારે, અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે સ્નાભ્યસ્ત રાતથી આપણે આનો લોપ કરીએ. પણ છેલ્લે જે આપણે ઘુસંગમાં આપણે જોયું દા અને ધા જોવાના છે, તો એમાં આ બન હલાદી અપિત અને અજાદી અપિત એ બંનેમાં ઈ હલ્ય ગોહ નીકળી જાય છે, અને એની જગ્યાએ માત્ર સ્ના અભ્યસ થયો રાત જ રહે છે. એટલે એ આપણે જોયું હતું. એટલે આ એક આગળનું પરિવર્તનમાંથી શું પરિવર્તન થયું એના માટે મેં તમને બતાવી દીધું. તો આવીએ હવે ધાતુ પર સીધા આવીએ. નવી સ્લાઇડ લઈ લઈએ. ધાતુ છે આપણું ટુ ધાય, આવું લખાશે. ખાલી દા અને ધા આટલું જ પરિવર્તન છે. યાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ આ દેરી ટુડાવાથી. રહ્યા હવે દ્વિત્વ કરીશું, કર્તરી શબ્દ જો અત્યાદિભ્ય શ્લુહ થી ધા રહેશે, અને ધા માં દ્વિત્વ કરીએ શ્લુહ થી તો ધા ધા થઈ જશે. ધા ધા થઈ ગયું. ધાધામાં રસ્વ લગાવીએ તો પેલા તો ધધા કરીએ, પછી આગળ કાર્ય કરીએ. હવે શું કરીશું? અભ્યાસી ચર્ચી સૂત્ર થી અભ્યાસ ના ધનુ દ થઈ જશે, જસ્ત્વ થશે. અભ્યાસે ચર્ચ કરી તો આ ધા કયા નંબર ના છે? ચાર નંબર. ધ થ દ અને ધ એટલે ચાર. તો અહીંયા શું થઈ જશે? હવે દ થઈ જશે, દ થઈ જશે, દ થશે. એટલે કે દ ધા થઈ જશે. હવે શું કરીશું? બની ગયું અંગ સર. બની ગયું, બની ગયું, ધા બની ગયું. આ બાજુ વર્તમાન લટ તરફ આવીએ
તો આપણી પાસે પ્રત્યય છે તીપ. તીપ્તસ્થી સિપ્તસ્થા મિપ્તસ્મસ. શું કરીશું? કઈ કરવાનું રહેતું નથી, માત્ર અલંત્યમ સૂત્રથી પની તીત સંજ્ઞા કરીશું. તો રહેશે ટી, સીધો જોડી દેવાનો છે. તો બની જાય છે દ ધા ટી. તે ધારણ કરે છે, ધારણ પોષણ એવો આવો અર્થ છે દુધાઈનો પણ. તો દધાતી તે ધારણ કરે છે, તો આવો અર્થ થશે. દ્વિવચન તરફ આવીએ અહીંયા ને અહીંયા તો આપણી પાસે તસ છે. તસ પ્રત્યય છે. તસમાં શું કરીશું? વિસર્ગ સુધી. તો આપણો પ્રત્યય બને છે તાહ બને છે. ઓકે, અહીંયા તો પિત હોવાને કારણે આપણે કશું કરવાનું રહેતું નહોતું. હવે અહીંયા કયો પ્રત્યય છે ઓળખ પ્રત્યયની? હલાદી અપિત. હલાદી અપિત છે. તો હલાદી અપિત માં શું કરીશું? સ્નાભ્યસ્તય રાતઃ સૂત્રથી અંગમાં રહેલ આનો લોપ એટલે દદ થઈ જશે. દ ફરીથી અંગમાં રહેલ આનો લોપ કરીશું એટલે દ થઈ જશે. દ અલંત દ. આપણી પાસે સૂત્ર જે હતું પછી એના પછી સર દદસ તથોશ્ચ સૂત્રથી દનુ દ થઈ જશે. અભ્યાસના દનુ દ એટલે દદ. અને પછી ખરીચ સૂત્રથી આ જલવર્ણમાંનો જે દ છે એનો ત થઈ જશે. હા, એટલે પહેલા તો આપણે અહીંયા પરિવર્તન કરવું પડશે. બરાબર છે. સ્નાભ્યસ્ત રાતથી આવું કરવું પડશે ને. હા, અને પછી આ બાજુ આવી હવે ત તરફ આવી. તો દધસ્તથોશ્ચ, તો એનાથી શું થાય છે? હજી આપણે અહીંયા પરિવર્તન કરવું પડશે. બરાબર ને? દધસ્તથોશ્ચ એ દનુ દ થઈ જશે. તકારાદી અને થકારાદી પ્રત્યય પરમાં હોય તો અભ્યાસના દનુ દ થઈ જશે. ધદ થઈ ગયું. અને ધદ થયા ગયા થઈ ગયા પછી આપણે આગળ પ્રક્રિયા કરવી પડશે. આ ત હોવાને કારણે ખરીચ સૂત્ર. ખરીચ સૂત્ર થી શું કરીશું? હલંત ધનો ત થઈ જશે. હલંત ત. અને હવે થ પછી ત હલંત છે અને પછી ડબલ કરી દઈએ અહીંયા ધત ધ. ફરીથી પાછું લઈ લઉં છું કારણ કે પ્રક્રિયા અહીંયા અંગમાં જ આપણે પાછા પ્રત્યય આવવાથી પાછા અંગમાં પરિવર્તન કરવા પડ્યા છે. આમ તો દધા સુધી આપણે અંગ બનાવી દીધું હતું પણ પછી સ્નાભ્યસ્ત રાત દધ કર્યું. પણ દધ કર્યા પછી દધસ્તથોશ્ચ સૂત્રથી આપણે અહીંયા પાછું પરિવર્તન કરવું પડ્યું કે પૂર્વ અભ્યાસ જે છે એમાં જે દ છે એનો આપણે ધ કરવો પડ્યો. અને પછી ધધ થયા પછી ફરી પાછો આપણને સંધિ લાગુ પડી ત હોવાને કારણે. અને ખરીચ ખરીચ શું કે છે? જલ પ્રત્યાહાર માના વર્ણની પરમાં જો ખર પ્રત્યાહાર માનો કોઈ પણ વર્ણ હોય તો તેનું ચર્ત્વ થશે. એટલે અહીંયા જલમાનો દ હતો અને પરમાં ખરમાનો ત છે એટલે અહીંયા ધનો ચર્ત્વ થવાથી તેનો પહેલું થઈ ગયું એટલે ત થઈ ગયું. બરાબર છે.
ચોથામાંથી સીધો ત્રીજામાં આવતો રહ્યો છે. તો આ રીતે ખરીચથી ચર્તો બની જાય છે અને ધત્તઃ તે બે ધારણ કરે છે, આવો અર્થ થશે. ઓકે, નવી સ્લાઇડ લઈ લઈએ. બહુવચન તરફ આવી ડુ ધા, તો હલંત્યમ અને આધીરી ટુડવ ધા ધા ધ ધા, યાની જ્યોત્યાદિ બે સ્લુહુ શ્લૌ અને પછી રસ્વ. હવે આગળ દાદા પછી અભ્યાસી ચર્ચ દાદા દાદા અભ્યાસે ચર્ચ અભ્યાસે ચર્ચમાં શું થયું? જસ્તવ કે જસ્તવ? જસ્તવ થયું. જસ્તવ થયું, બરાબર. દાદા પછી હવે અહીંયા અંગ તો આપણને બની જાય છે, અંગ આપણને મળી જાય છે. જ્યાં ત અને થ હોય ત્યાં પાછો વિચાર કરવાનો થશે. તો હવે આવીએ પ્રત્યય તરફ. જી છે આપણી પાસે, જીમાં જંત અંતિ અંત પણ ઈ છે એટલે અંતિ. હવે આ પ્રત્યય કેવા પ્રકારનો બન્યો? આ તો અદંત અંગનો બન્યો ને, આપણે તો અભ્યસ્તનો અદભ્યસ્તાતથી અતિ થઈ જશે. અતિ અતિ કરવાનું. યદભ્યસ્તાત બરાબર છે. અને અતિમાં પણ અજાદી અપિત અપિત, અને અજાદી અપિત હોવાને કારણે અહીંયા પાછું પરિવર્તન આવશે. બની જશે આનો લોપ થઈ જશે દદ દદ. અને હવે આ અ જોડાઈ જશે એટલે બની જશે દ ધ આપણો ડબલ નથી દધતી, તેઓ બધા તે દધતી તેઓ બધા ધારણ કરે છે. તો આ રીતે દધતી દધાતી ધત્તઃ અને દધતી આવી રીતે રૂપ બનશે. દ્વિવચન અરે દ્વિવચન નહીં પણ મધ્યમ પુરુષ એકવચન તરફ આવીએ. તો ત્યાં આપણને પાછો સીપ છે. પ્રત્યય સીપ છે. પણ ઈત્સંગના અલંત્યમ સૂત્રથી સાથે પિત થયો. પણ અહીંયા હવે આ પરિવર્તન આવશે નહીં. આ પરિવર્તન આવશે નહીં. કેમ? તો કે હલાદી પિત છે, હલાદી પિત છે પનિચ્છના થવાને કારણે, અને પરિણામે કોઈ પરિવર્તન નહીં કરવું અને સીધું દધાસી થઈ જશે. આવી રીતે થઈ જશે દધાસી. તોમ દધાસી તું ધારણ કરે છે, આવો અર્થ થશે. દ્વિવચન તરફ આવીએ. તો સીપ પછી થસ. હવે પાછો થ આપણી પાસે આવી રહ્યો છે, થ આપણી પાસે આવી રહ્યો છે. તો પ્રત્યય બની શું ત્યારે થ જ થશે.
કારણ કે સનો વિસર્ગ સુધી પહોંચીશું તો થહ થશે, પણ થહ કેવો છે? હલાદી અપિતે છે, અને સાથે સાથે થ હોવાને કારણે પણ લાગશે. હા, પણ એ ક્યાં? આ બાજુ પ્રક્રિયા કરશે, આ બાજુ પ્રક્રિયા કરશે, એટલે શું બની જશે અહીંયા? હવે બરાબર છે, ખરી ત્યાંથી શું બનશે? થઈ જશે ખરી ત્યાંથી, અને પછી આપણે હવે જોડવાનું કાર્ય થશે, એટલે કે થ લાવવાનો થશે. તો હવે અહીંયા ધ થઈ ગયો દ નો, એટલે ધ એમને, અને અહીંયા ત અને અહીંયા થ છે, એટલે બની જશે ધ થ. આવું થશે ધ થ, આવું થશે. સાથે સાથે બહુવચનમાં શોર્ટકટમાં પતાવવું હોય તો તો પ્રત્યય આપણો શું છે? બાકીની પ્રક્રિયા છેક સુધી કોમન છે, એટલે કે જે બનાવી હતી થસમાં, એટલે કે અહીંયા જેટલું અંગની પ્રક્રિયા કરી છે એટલી ને એટલી નીચે તો હજી આપણને કરવી પડે છે. એક સૂત્ર લાવીએ છીએ, પણ એક સૂત્ર ને લાવવાથી તો આપણને સંધિમાં પણ પાછો ડિફરન્સ આવે છે, એટલે સંધિ લાવીએ છીએ ત્યારે આપણને અહીંયા, અને પછી આ થ જે છે એટલે બનશે ધ, ખાલી વિસર્ગ નીકળી જશે અને થ ધ થ આવું બનશે. તો દધાતી ધત્તઃ દધતિ, દધાસી ધત્તઃ ધત્તઃ. ઓકે, આવીએ ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષમાં પાછું એટલે સુધી જવું પડશે નહીં, કઈ રીતે કરીએ પ્રક્રિયા એટલે ખબર પડે. ડુ ધા ન્ય, ડુ ધા ન્ય, એમાંથી ધા ધા ધા, પછી શું કરીશું? દધા, આટલે સુધી આવશે, આગળ જશે નહીં, દધા સુધી આવશે અભ્યાસ એ ચર્ચા. પ્રત્યય આપણો છે મિપ છે, વર્તમાન એલર્ટ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ, સાથે સાથે પિત છે, પણ હલાદી પિત છે. હલાદીપિત હોવાને કારણે કોઈ પરિવર્તન કરવાનું નથી, સીધું જોડી દેવાનું છે. દ ધા મી, અહમ દદામી, હું ધારણ કરું છું, આવી રીતે થશે. બને તો આમાં કરી લઈએ બાકીના બે. તો મિપ પછી વસ અને મસ, શું કરીશું અહીંયા પ્રત્યય કરવા માટે? તો વિસર્ગ થઈ જશે, બરાબર છે, એટલે વહ સુધી પહોંચીશું, અને અહીંયા પણ મહ સુધી પહોંચીશું, વિસર્ગ થઈ જશે. તો આ પ્રત્યય બની ગયા, પણ આ વહ અને મહ કેવા પ્રત્યયો છે? હલાદી અપિત, હલાદી અપિત છે. તો હવે અહીંયા પરિવર્તન આવશે, અંગમાં પરિવર્તન આવશે. સ્નાભ્યસ્તય રાતહથી આનો લોપ થઈ જશે, દ થઈ જશે, અને અહીંયા દ જ રહેશે, એટલે આ બાજુ વ જે છે એ વ આપણે જોડી દઈશું, એટલે બની જશે
द पछी थ अर्धो छे अर्धो ज रहेशे अने वह दध्वह अने आ बाजू पण ए ज रीते करीशु तो द ध्मह આવી રીતે દધમહ થઈ જશે. આવામ દધવહ વયમ દધમહ, અમે બે ધારણ કરીએ, અમે બધા ધારણ કરીએ. તો નવે નવ રૂપો આપણા થશે. દધાતી પ્રથમ પુરુષ એકવચન દધાતી, દધાતી હસ્તઃ गोधरा गोधरा रुमाली नहीं ऑडियो बंद रखो. तो दधाती प्रथम पुरुष एकवचन, द्विवचन दत्तः, बहुवचन दधती, मध्यम पुरुष एकवचन दधासी, દ્વિવચન ધત્તઃ ધત્તઃ અને બહુવચન ધત્તઃ. ઉત્તમ પુરુષ એકવચન દધામી, દ્વિવચન દધ્વઃ, બહુવચન દધ્મઃ. ધા ધાતુ જરા અઘરો છે. ત્રણ જગ્યાએ જ્યાં ત અને થ આવે છે ત્યાં આપણે લાંબી પ્રક્રિયા થાય છે, ત્રણ ત્રણ સૂત્રો બીજા ઉમેરવા પડે છે. આમ તો એક જ છે પ્રક્રિયા, પણ એ પ્રક્રિયાને કારણે સંધિમાં પણ પરિવર્તન થઈ જાય છે અને પરિણામે આપણે અંગ બાજુ પણ પરિવર્તન કરવું પડે છે. એટલે દધનું ધત ધધ થઈ જાય છે અને સાથે સાથે આપણે પ્રક્રિયા સંધિ જોડતા પણ પરિવર્તન આવે છે. પરિવર્તન આપણું એ આવે છે, ખરીચે આવે છે અને પરિણામે ત્યાં પણ ત થઈ જાય છે. એટલે આ ખાસ જાણવું પડશે. તો આવીએ પરસ્મય પદ પહેલા લઈ લઈએ, એટલે પહેલા અંગ લકારમાં આવીએ, એકાદ આપણે લઈ લઈએ. દૂધાય, દૂધાયમાં યે ગયો, દુએ ગયો, ઇતકરણ. ધા ધા, ધાધા માંથી ધધા, ધધા માંથી દધા, આટલે સુધી અંગ બને છે. અને એ પછી આ બાજુ પ્રત્યય તરફ આવીએ અને એમાં એક કોમન લ અંગ લકાર, લ અંગ લકાર એટલે કે યસ્તન ભૂતકાળ. યસ્તન ભૂતકાળ ગઈકાલની ક્રિયાને બતાવવા માટે પ્રત્યય આપણો છે કોમન. પ્રથમ પુરુષ એક વચન, તો શું કરીશું? પછી આગળ ઇનો ઇતશ્ચથી લોપ થઈ જશે, ઇતશ્ચથી લોપ થઈ જશે એટલે તહલંત રહેશે, તહલંત રહેશે. અને આ બાજુ દધા છે એમાં એક હજી પરિવર્તન આપણે લાવવાનું છે. અટનો આગમ સર, લોંગ 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 સ્વરૂપ દાત્ત સૂત્રથી ક્યાં આવશે? અંગની આગળ ટોની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થવાથી અદધા થશે, બરાબર છે. અને હવે આ કેવા પ્રકારનો છે પ્રત્યય? હલાદીપિત. હલાદીપિત છે અને હલાદીપિત હોવાને કારણે જોડી દેવાનું જ રહેશે સર, બરાબર. દ ધા અને તહલન છે એટલે અદધાત, અદધાત. સહ અદધાત એ ગઈકાલે ધારણ કર્યું હતું, એવી રીતે અર્થ થશે. હવે પાછું આપણે પરીક્ષા આવશે, દ્વિવચનમાં પાછી પરીક્ષા આવશે. અલગ જ લઈ લઈએ, એક લઈ લઈએ.
आग लीए तो दधा आ बाजू अपनी पास छे तस छे तस छे तने क्या सुधी लाइ जाइसु तस ने ताम तस तस तमी पम ताम तम ताम हो ताम 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 के वो छे हलादी अपित हलादी अपित तो शु करीशु ना बिस्तर आता आनुलोप आनुलोप कर दी बनी जैसे ध बनी जैसे इतने अ द ध अने पची पची परमाता हवा थी दस्त थुष्ट सूत्र थी अभ्यास ना दोनों द थाई जैसे इतने अ धत अने अ ध अने फरी पाछो આપણે શું કરી દઈશું એટલે અધતામ થઈ જશે અને પછી ડબલ થ અધતામ આવી રીતે થશે લાંબી પ્રક્રિયા અંગ સુધી આટલે સુધી તો અંગ બનાવતા કોમનમાં પણ પછી અદધા અદધ એમાંથી પાછી ગયા તો અધત ત આવી ગયો સંધિ કરતા અને પછી અધતામ અધતામ આવી રીતે બનશે અધતામ તો આટલે અટકીએ છીએ બહુવચન બાકી રાખીએ છીએ જો કે હજી આપણે ઝડપ કરી રહ્યા છીએ કારણ કે શોર્ટમાં આગળ સીધા ને સીધા લગાવીએ છીએ સૂત્રો તો આપણે સમજી લીધા છે એમ માનીને જ આગળ ચાલીએ છીએ પણ જેને હજી ન ખ્યાલ આવે તો એ સૂત્રોને સમજવા પડશે કે સૂત્ર શું કહે છે તો જ ખ્યાલ આવશે છે કોઈને પ્રશ્ન અચ્છા એક સેજ બીજી વાત કહી લઉં જનરલી કે આપણે જે કાર્ય કરીએ છીએ પહેલા તબક્કે પ્રાથમિક તબક્કે એ પ્રાથમિક તબક્કામાં આપણે ચાર લકાર જે છે જેને સાર્વધાતુક ઈયં પ્રત્યયો જે લાગી રહ્યા છે એને દશ ગણના જે આપણે ધાતુઓ છે એટલે કે બધા જ ધાતુઓ કોઈ બાકી રાખવાના નથી પણ પછી જેમ કે પહેલા ગણમાં જે છે 1993 ધાતુ છે પણ એમાં જેટલા કોમન કોમન જે છે એને આપણે શોર્ટકટ કરીશું એટલે કે આકારાદિક્રમમાં એક એક લઈ લેશું કારણ કે એ તો કેટલા છે 993 છે અને 993 માંથી જે વિશેષ છે એ તો બરાબર વિશેષના તો આપણે દરેક બધા જ કરીશું પણ કોમન થઈ જશે એને આપણે પછી 1-2 થી આગળ વધીશું અકારાદિક્રમમાં એ જ રીતે અદંત 1-4-6-10 એ પણ આપણે કર્યા નથી અને પછી અનદંત 1-4-6 સિવાયના ગણ એ પણ લેવાના છે એટલે 10-10 ગણ લેવાના છે આપણે પછી એ સિવાય 5 આપણા જે દ્વિત્વ કરનારા પ્રત્યયો છે એમાંથી આપણે એક જ સ્લુ એટલો જ કર્યો છે બીજા 4 બાકી છે અને આટલું કર્યા પછી બીજું આપણે કરવાનું થશે કાર્ય એ આપણા કૃત પ્રત્યયો છે કૃત પ્રત્યયો 124 છે પણ એમાંથી પ્રથમ તબક્કામાં પહેલા ગ્રુપમાં એ 9 છે 9 કયા 9 તો કે સનિચ્છના થાય છે તે એટલે કે સાર્વધાતુ સાર્વધાતુ એટલે એ આખા સાર્વધાતુકનું જે ગ્રુપ છે આપણું એ આખું ક્લિયર કરીશું અને પછી અર્ધધાતુક તરફ અને અર્ધધાતુક તરફ જતા પહેલા સંધિને પણ ક્લિયર
કરવું પડશે, કારણ કે અર્ધાતુકમાં સંધિ પછી વધારે પાછી આપણને મળશે. એટલે આર્ધ સંધિને લઈ લેશું, સાથે સાર્વ ધાતુ કૃત પ્રત્યય નવ છે અને બાકીના 115 રહેશે, અને 115 જે છે એ અર્ધાતુક છે એટલે અર્ધાતુકના ગ્રુપમાં નાખી દેશું. એટલે આ આપણી મેથડ રહેશે. પેલા સાર્વ ધાતુકને ક્લિયર કરી લઈએ, અને સાર્વ ધાતુકમાં તિયંગ પ્રત્યયો અને કૃત પ્રત્યય જે નવ આવે છે તે અને સંધિ સંધિ આટલું કામ કર્યા પછી આપણે અર્ધાતુક તરફ જઈશું. અને અર્ધાતુકમાં જે કોમન પ્રક્રિયા છે જેમ કે ઈડાગમ છે વગેરે એને લઈ લઈશું ઉપાંગને, તો આવી પ્રક્રિયા આપણે રહેશે. બીજું તમને એ મારે જણાવવું હતું કે મારા જે વિડીયો છે યુટ્યુબ પર જગદીશ જી સર, જગદીશ નો મેસેજ હતો, અને સાથે બીજા કોઈને પણ આ તકલીફ દેખાતી હોય તો મારા વિડીયો કેવી રીતે જોવા, તો લિંક તો મેં આપી છે યુટ્યુબ ની, હો આ તો ખરી પણ યુટ્યુબ ની લિંક છે એ ખોલશો એટલે છેલ્લું લેક્ચર એ તમને દેખાશે, પણ એ છેલ્લા લેક્ચરમાં જમણી સાઈડમાં એક એરો આવે છે, એ એરો આવે છે, આવો એરો આવશે, તમને બતાવી દઉં અહીંયા આવો એરો આવશે, આવો આવો એરો આવશે, એ એરામાં તમે ક્લિક કરજો. ઓડિયો બંધ કરાવે ત્યારે આવા એરા પર તમે ક્લિક કરજો, અને પછી ઉપર મેનુ આવશે, ઉપર અહીંયા મેનુ આવશે, અને એ ઉપર મેનુમાં વિડીયો લખેલું આવશે, વિડીયો લખેલું આવશે, અને એ વિડીયો પર ક્લિક કરજો તો બધા વિડીયો નીચે પછી દેખાશે બધા. તો આ રીતે અત્યાર સુધી આ 92મો વિડીયો છે એ વિડીયો, એ સિવાયના આગલા મેં કર્યા હતા એક બેચ પણ એ આટલે સુધી નહોતા આવ્યા, એ ઓછું છે એટલે, પણ એમાં સ્વતંત્ર 35-35 મિનિટ કે 30 મિનિટના હશે એટલે, પણ આ આપણે સળંગક્રમ સાચવ્યું છે એટલે આટલા પૂરતા છે તમારા માટે. તો આ રીતે જજો. અને બીજું એ કહેવું હતું કે પહેલો ભાગ જે છે એ મેં મૂકી દીધો હતો ટોટલી ગ્રુપમાં ટેલિગ્રામમાં, એ દરેકની પાસે પીડીએફ રૂપે છે કે કેમ, ભલે એની ઝેરોક્ષ ન કાઢી હોય તો વાંધો નથી, પણ પીડીએફ ફોર્મેટમાં તમારી પાસે પડ્યું હશે તો ગમે ત્યારે તમારે જોવા કામ આવશે. પેલો એટલે અષ્ટાધ્યાય સહજભૂત, એટલે એ આખો કમ્પ્લીટ મેં તમને ટેલિગ્રામમાં મૂકેલો છે, એ પણ કોઈની જેની પાસે ન હોય તો મને પેલું મેસેજ કરી દેજો તો હું સ્વતંત્ર આપી દઈશ તમને, એટલે કે મૂકી દઈશ વોટ્સએપ પર યા ટેલિગ્રામમાં, તમારા સ્વતંત્ર ટેલિગ્રામમાં, ગ્રુપમાં નહીં. અને એ સિવાય બીજું એ હતું કે બીજો ભાગ જે છે એ આખો અર્ધધાતુકનો છે, એટલે એ હું કરી રહ્યો છું પણ જ્યારે આપણે લઈશું ત્યારે મૂકીશ, અત્યારે મૂકું તો પાછું તમે પાછા ગુમ કરી દેશો કે ઉડી ગયું છે ને આવું બધું કહેશો, એટલે તે વખતે હું મૂકીશ આખું સ્કેન કરીને. એક એક પ્રકરણ વાઇઝ, એક એક પ્રકરણ વાઇઝ એટલા માટે કે જથ્થો કરવા જઈશું તો આપણે આમાં આવશે નહીં એટલા માટે, અને સાથે સાથે એક એક પ્રકરણ કરીશું એટલે આપણને એકતા હાથ રહેશે, તો આ રીતે કરીશું. પણ થોડુંક થોડુંક તમે જોતા રહેજો, અભ્યાસ પૂર્વ અભ્યાસ જેને કહીએ સૂત્ર લાગુ પાડીએ તો, એટલે પૂર્વને આપણે અભ્યાસ કરતા રહેજો તો ખ્યાલ આવશે વધુ, કારણ કે પાછળ જે કરવાનું છે એ આપણા માટે આનાથી એક એક ઉમેરો કરતા જઈએ છે એટલા માટે, પણ આગલું જેટલું ઉમેરો થશે તો જ પાછળ આપણે એટલી વધારે ઓછી મહેનત પડશે. તો મળીએ આવતીકાલે 9 વાગે. શુભરાત્રી. 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 શુભરાત્રી.